નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે બીજા લેક્ચરમાં પ્રતિબિંબ અને તેના પ્રકાર વિશે માહિતી મેળવેલી અને અરીસાની વ્યાખ્યા અને તેના પ્રકાર વિશે જોયા હતા. તો આજના લેક્ચરમાં આપણે સમતલ અરીસાની વ્યાખ્યા, તેની અમુક ખાસિયતો છે તે જોવાની છે અને આ ઉપરાંત તેના ઉપયોગો પણ જોવાના છે સમતલ અરીસામાં. તો શરૂ કરીએ. સમતલ અરીસો, તો ગયા લેક્ચરમાં મેં કીધું હતું એની વ્યાખ્યા, ફરી પાછા આપણે જોઈ લઈએ કે સમતલ અરીસો કોને કહેવાય. તો જે અરીસાની પરાવર્તક સપાટી, જે અરીસાની પરાવર્તક સપાટી સમતલ એટલે કે સપાટ હોય, સમતલ એટલે કે સપાટ હોય, તો તેવા પ્રકારના અરીસાને સમતલ અરીસો કહે છે. જે અરીસાની પરાવર્તક સપાટી સમતલ એટલે કે સપાટ હોય તો તે અરીસાને શું કહેવામાં આવે છે મિત્રો? સમતલ અરીસો. એની કેટલીક ખાસિયતો છે, એટલે કે પ્રતિબિંબ એનું કેવું મળે છે, કેટલી જગ્યાએ મળે છે, ઉલટો મળે છે, જતો મળે છે, તો એની ખાસિયતો છે તે આપણે જોઈએ. કે સમતલ અરીસામાં જે પ્રતિબિંબ છે તે આભાસી ચતુ મળે છે. કેવું મળે છે મિત્રો? આભાસી અને ચતુ. તો અહીંયા આપણે શોર્ટકટમાં લખીએ, તમારે પૂરું વાક્ય લખવાનું છે. પ્રતિબિંબ આભાસી અને ચતુ મળે છે, વસ્તુના કદ જેટલો મળે છે. પ્રતિબિંબ વસ્તુના કદ જેટલો મળે છે, જેટલી વસ્તુ છે વસ્તુનો કદ જેટલો છે એટલો જ એનો પ્રતિબિંબ મળે છે, કે વસ્તુના કદ જેટલો જ પ્રતિબિંબ મળે છે. આ ઉપરાંત આભાસી ચતુ વસ્તુના કદ જેટલો, વસ્તુ જેટલા, વસ્તુ અરીસાથી જેટલા અંતરે દૂર મૂકેલી છે, વસ્તુ અરીસાથી જેટલા અંતરે દૂર મૂકેલી છે તેટલું જ તેનો પ્રતિબિંબ અરીસાની પાછળની તરફ મળે છે. વસ્તુ અરીસાથી જેટલા અંતરે મૂકેલી છે એટલું જ એનો પ્રતિબિંબ, એટલે કે એટલા જ અંતરે એનો પ્રતિબિંબ અરીસાની પાછળની તરફ મળે છે. વસ્તુ અરીસાથી જેટલા અંતરે મૂકેલી હોય, જેટલા અંતરે મૂકેલી હોય અથવા દૂર હોય, વસ્તુ અરીસાથી જેટલા અંતરે દૂર હોય તેટલા જ અંતરે, તેટલા જ અંતરે વસ્તુનો પ્રતિબિંબ, એટલા જ અંતરે વસ્તુનો પ્રતિબિંબ અરીસાની પાછળની તરફ મળે છે. આપણે આને ઉદાહરણ દ્વારા સમજવું હોય તો કઈ રીતે સમજી શકીએ? તો ડ્રેસિંગ ટેબલ જે છે તમારા ઘરમાં હોય જ છે, કાચ અથવા સમતલ અરીસો નો ઉપયોગ થાય છે. તો એ અરીસાની સામે તમે ઉભા રહો અને જો ડાબો હાથ ઉપર કરો તો અરીસામાં એનું પ્રતિબિંબ જમણા હાથ તરીકે ઉપર થશે. એટલે કે તમે ડાબો હાથ ઉપર કરો તો અરીસામાં એનું પ્રતિબિંબ કેવું મળશે? જમણો. અને જો જમણો હાથ ઊંચો કર્યો તો અરીસામાં તેનું પ્રતિબિંબ ડાબો હાથ, એટલે કે અરીસામાં ડાબો હાથ જણાશે. એટલે કે વાસ્તવમાં કેવું થશે? ઉલટો, આભાસી અને ચતુ. આ ઉપરાંત લખીએ તેના ઉપયોગો. એનો ઉપયોગ દર્પણ તરીકે થાય છે. પહેલો ઉપયોગ છે એનો દર્પણ તરીકે, અને બીજો ઉપયોગ છે કેલિડોસ્કોપ અને પેરિસ્કોપ. પેરિસ્કોપ અને કેલિડોસ્કોપ
નેપ બનાવવામાં સમતલ દિશાની વ્યાખ્યા એની અમુક ખાસિયતો અતે કેવો મળે છે આભાસી અને ચતુ વસ્તુના કદ જેટલો જ મળે છે અને વસ્તુની સાથે જેટલા અંતરે દૂર હોય તેટલા જ અંતરે વસ્તુનો પ્રતિબિંબ અરીસાની પાછળની તરફ મળે છે અને એના ઉપયોગ છે દર્પણ તરીકે અને પેરિસ્કોપ અને કેલિડોસ્કોપની બનાવટમાં હવે મિત્રો બીજો પ્રકાર છે ગોલીય અરીસો તો ગોલીય અરીસો કોને કહેવાય તો એની પણ વ્યાખ્યા આપણે ગયા લેક્ચરમાં જોઈ હતી કે જે અરીસાની પરાવર્તક સપાટી પોલા ગોળાના પૃષ્ઠ તરીકે હોય તો તે પ્રકારના અરીસાને શું કહેવાય ગોલીય અરીસો વ્યાખ્યા લખીએ જે અરીસાની પરાવર્તક સપાટી પોલા ગોળાના ભાગ રૂપે હોય પોલા ગોળાના પૃષ્ઠના ભાગ રૂપે હોય તો તે અરીસાને શું કહેવાય ગોલીય અરીસો ગોલીય અરીસાના મિત્રો બે પ્રકાર છે પહેલો છે અંતર્ગોળ અરીસો અને બીજો છે બહિર્ગોળ અરીસો ગોલીય અરીસાના બે પ્રકાર પડે છે અંતર્ગોળ અરીસો અને બીજો છે બહિર્ગોળ અરીસો મિત્રો આ ખૂબ જ અગત્યનો ટોપિક છે અંતર્ગોળ અને બહિર્ગોળ તો અંતર્ગોળ અરીસો કોને કહેવાય અને બહિર્ગોળ અરીસો કોને કહેવાય તેની વ્યાખ્યા જોઈએ અંતર્ગોળ અરીસો તો અંતર્ગોળ અરીસાની વ્યાખ્યા એ રીતે આવશે કે જે ગોલીય અરીસાની પરાવર્તક સપાટી ગોલીય અરીસાની પરાવર્તક સપાટી એ અંદરની તરફ વક્રાકાર હોય તો તેવા પ્રકારના અરીસાને શું કહેવાય અંતર્ગોળ અરીસો એટલે કે જે ગોલીય અરીસાની પરાવર્તક સપાટી અંદરની તરફ વક્રાકાર હોય અંદરની તરફ વક્રાકાર હોય તો તે અરીસાને શું કહેવામાં આવે છે અંતર્ગોળ અરીસો જે ગોલીય અરીસાની પરાવર્તક સપાટી અંદરની તરફ વક્રાકાર હોય તો તે અરીસાને મિત્રો કહેવામાં આવે છે અંતર્ગોળ અરીસો અને આકૃતિ દોરીએ તો આ રીતે આવશે તો હવે મિત્રો આ અંતર્ગોળ અરીસો છે અંદરની તરફ સપાટી વક્રાકાર છે હવે મિત્રો અરીસો હોય એની બે બાજુ હોય છે કોઈ પણ વસ્તુની અથવા કોઈ પણ અરીસાની બે બાજુ હોય છે એક અંદરની તરફ અને એક બહારની તરફ તો અંદરની તરફ જે અંતર્ગોળ અરીસાની સપાટી છે તે પોલિશ કરેલી છે સંપૂર્ણપણે પોલિશ કરેલી છે એટલે કે ચળકતી સપાટી છે અને બહારની જે સપાટી છે તે રંગીન અથવા અપારદર્શક સપાટી છે અંતર્ગોળ અરીસો છે આ જે અંદરની સપાટી છે સંપૂર્ણપણે પોલિશ કરેલી છે એટલે કે ચળકતી સપાટી છે અને બહારની જે સપાટી છે તે રંગીન અને અપારદર્શક સપાટી છે તો મિત્રો આ અંતર્ગોળ અરીસાની વાત થઈ હવે એનો ઉદાહરણ જોવા હોય તો અંતર્ગોળ અરીસામાં એનું પ્રતિબિંબ કેવું મળે છે તો સ્ટીલની ચમચી હોય તો સ્ટીલની ચમચીની જે અંદરની બાજુ છે તે તમારી નજીક લાવો તો એનું પ્રતિબિંબ મોટો મળશે
અને જે ચમચીને ઊંધી કરીને જે બહારની સપાટી છે તે દૂર લઈ જાવ તો મિત્રો એનું પ્રતિબિંબ કેવો મળશે નાનો એટલે કે જે અંદરની સપાટી છે તે અંતર્ગોળ અરીસો અને બહારની જે સપાટી છે તે બહિર્ગોળ અરીસા તરીકે લઈ શકીએ તો જે અંતર્ગોળ અરીસાનું છે અંદરનો ભાગ છે ચમચીનો એ તમે નજીક લઈ જાવ તો એનું પ્રતિબિંબ કેવો મળશે મોટો અને બહિર્ગોળ અરીસા એટલે કે બહારની જે સપાટી છે તે તમે દૂર લઈ જાવ તો એનું પ્રતિબિંબ કેવો મળશે નાનો અંતર્ગોળ અરીસાની વાત થઈ બહિર્ગોળ અરીસાની વાત કરીએ અહીંયા લખી દઈએ કે રંગીન અપારદર્શક સપાટી અને આ જે છે આ સપાટી અંદરની તે સંપૂર્ણપણે પોલિશ કરેલી છે બહિર્ગોળ અરીસો તો જે ગોલીય અરીસાની પરાવર્તક સપાટી બહારની તરફ વક્રાકાર હોય અહીંયા કેવું હતું અંદરની તરફ તો બહિર્ગોળમાં કેવું આવશે બહારની તરફ ખાલી ફરક એટલો છે અંદરની જગ્યાએ બહાર લખવાનો છે તો લખી દઈએ જે ગોલીય અરીસાની પરાવર્તક સપાટી બહારની તરફ વક્રાકાર હોય તો તે અરીસાને બહિર્ગોળ અરીસો કહે છે ઉદાહરણ તમે આપેલું છે ચમચીની બહારની બાજુ લઈ લેવાની છે એને જો તમે દૂર લઈ જાઓ તો એનું પ્રતિબિંબ હંમેશા કેવું મળે છે નાનો એની આકૃતિ આપણે સમજીએ તો આ એક પ્રકારનો બહિર્ગોળ અરીસો છે બહારની સપાટી છે તો અહીંયા કેવું હતું કે અંદરની સપાટી સંપૂર્ણ પોલિશ કરેલી હતી અને મિત્રો અહીંયા જે છે બહારની સપાટી એ સંપૂર્ણપણે પોલિશ કરેલી છે અને જ્યારે અંદરની જે સપાટી છે તે રંગીન અને અપારદર્શક છે એટલે કે આ જે સપાટી છે તે કેવી છે રંગીન અને અપારદર્શક અને આ જે સપાટી છે તે સંપૂર્ણપણે પોલિશ કરેલી મિત્રો આજે આપણે સમતલ અરીસો અને ગોલીય અરીસા વિશે માહિતી આપી બરાબર છે